નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11નું કાવ્ય 1 નાવિક વળતો બોલીઓ સમજવા માટે જઈ રહ્યા છીએ. કાવ્યના કવિ વિશે આપણે જાણીએ તો કવિ આ કાવ્યના કવિ છે ભાલ. તેઓનું ઉપનામ પુરુષોત્તમ. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આ રીતનો પ્રશ્ન પૂછાય છે કે ભાલણનું ઉપનામ જણાવો તો પુરુષોત્તમ, અને ક્યારેક એ રીતે પણ પૂછાતો હોય કે કવિ ભાલણનું તખલ્લુસ જણાવો તો તેમાં પણ ઉપનામ જ આવશે. તેઓ જ્ઞાતિએ મૂઢ બ્રાહ્મણ હતા, અટક ત્રવાળી. તેઓએ આખ્યાનોનો પાયો નાખવાનું કાર્ય કરેલું છે, એટલે કે આખ્યાન રચનાની શરૂઆત તેઓએ કરેલી હતી, તેથી તેઓને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકા પ્રશ્નની અંદર એવી રીતે પૂછવામાં આવે કે આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો કવિ ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓની મહત્ત્વની રચના જોઈએ તો નળાખ્યાન, જલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામ વિવાહ વગેરે તેઓની મહત્ત્વની કૃતિઓ છે. કવિ ભાલણનો જન્મ 1426ની અંદર થયેલો અને તેઓનું મૃત્યુ 1500ની સાલમાં થયેલું એવું માનવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્ય સમજવા જઈએ. નાવિક વળતો બોલ્યો. આ કાવ્યની અંદર રામાયણ, શ્રી વાલ્મીકી રચિત રામાયણનો પ્રસંગ લેવામાં આવેલો છે, કેવટ પ્રસંગ. આપણે બધા જાણીએ છીએ કે રામ, લક્ષ્મણ અને સીતાજી જ્યારે વનમાં જવા માટે નીકળે છે ત્યારે ગંગા પાર કરવા માટે તેઓને નાવની જરૂર પડે છે, અને જ્યારે તે નાવિકને કહે છે કે મારે ગંગા પાર જવાનું છે, ત્યારે નાવિક છે એને એવું કહે છે કે સીતાજી, લક્ષ્મણ અને સાથે ગુરુજી વિશ્વામિત્ર છે, તેઓને તો હું નાવમાં બેસાડી અને ગંગા પાર કરાવી દઈશ, પરંતુ હું શ્રી રામને મારી નાવમાં બેસવા દઈશ નહીં. આવું સાંભળી અને શ્રી રામને આશ્ચર્ય થાય છે, અને ત્યારે કેવટ કહે છે કે શ્રી, મેં એવી વાત સાંભળેલી છે, શા માટે ના પાડું છું એનું કારણ બતાવે છે કે મેં એવી વાત સાંભળેલી છે કે આપની ચરણ રજથી પથ્થરમાંથી પણ સ્ત્રી બની જાય છે. આપણે જાણીએ છીએ કે અહલ્યાનો પ્રસંગ છે કે જેઓ ગૌતમ ઋષિના પત્ની હતા અને શ્રાપના કારણે પથ્થર બની ગયેલા હતા, પરંતુ જ્યારે એને શ્રી રામના ચરણ રજ અડે છે ત્યારે તે પથ્થરમાંથી ફરી પાછા અહલ્યા બની જાય છે, સ્ત્રી બની જાય છે. તો આ નાવિક છે એવું કહે છે કે મેં એવી વાત સાંભળી છે કે તમારી ચરણ રજથી પથ્થરમાંથી પણ સ્ત્રી બની જાય છે, તો મને શંકા છે કે કદાચ મારી નાવ પણ તમારી ચરણ રજથી સ્ત્રી બની જાય તો હું શું કરું, કેમ કે નાવ છે એ તો મારી આજીવિકાનું સાધન છે, અને એ ઉપરાંત એવું પણ છે કે જો એક સ્ત્રી મારા ઘરે છે અને આ બીજી પણ સ્ત્રી બને તો પછી હું બંનેનું ભરણ પોષણ કઈ રીતે કરું. આવો નાવિકના મનમાં પ્રશ્ન ઉઠે છે, અને એટલે જ તેઓ શ્રી રામને ગંગા પાર કરાવવાની ના પાડે છે, પરંતુ સાથે વિશ્વામિત્ર છે અને તે આ પ્રશ્નનું સોલ્યુશન નીકાળે છે અને કહે છે કે તમે એવું કરો કે ગંગાજળ લઈ અને શ્રી રામના ચરણરજ ધોઈ નાખો જેથી કરીને ચરણરજ છે એ નીકળી જશે, અને પછી શ્રી રામને તમારી નાવમાં બેસાડો. આમ આ કાવ્યની અંદર રામાયણમાંથી પ્રસિદ્ધ પ્રસંગ કેવટનો પ્રસંગ મણી લેવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે એક આ જ પ્રકારનું ગીત છે કે પગ મને ધોવા દ્યો રઘુરાય, એ જી મને શક પડ્યો છે મનમાય. આ જ રીતનું એ ગીત છે, જેવું આ કાવ્ય છે એ જ ભાવવાળું છે, એ જ મતલબવાળું છે.
પરંતુ શબ્દો અને રચના છે એ અલગ અલગ છે. બહુ સરસ મજાનું ગીત છે. ચાલો આપણું કાવ્ય આપણે ભણીએ. તો નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ. નાવિક બોલે છે કે હે મારા સ્વામી તમે સાંભળો. શું કહે છે? સાથ સૌ કે નાવે બેસો, નહીં બેસાડું રામ. શું કહે છે કે બીજા બધા ભલે સાથે નાવની અંદર બેસો, પરંતુ હું રામ, શ્રી રામને નાવમાં બેસાડીશ નહીં. લક્ષ્મણ, જાનકી અને વિશ્વામિત્ર આપ સૌ મારી નાવમાં બેસી શકો છો, પરંતુ હું શ્રી રામને મારી નાવમાં બેસાડીશ નહીં. ત્યારે સહજ જ એ પ્રશ્ન ઉઠશે કે કેમ, શા માટે. રામ તરત જ શ્રી રામ છે એને કહે છે. ત્યારે એના જવાબમાં નાવિક એવું કહે છે કે વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર. મેં એવી વાત સાંભળી છે. શું વાત સાંભળી છે? કે ચરણ રેણથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટીના. તમારા ચરણ રેણની, તમારી ચરણ રજની વાત મેં સાંભળેલી છે. તમારી ચરણ રજથી અહલ્યા એ સ્ત્રી બની ગઈ હતી, પાષાણ ફીટીનાર. પથ્થર તોડીને એમાંથી, પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ હતી અહલ્યા, એવી મેં વાત સાંભળેલી છે. આવું નાવિક કહે છે. અહલ્યાને જ્યારે રામ ચરણ રજ, રામની ચરણ રજ અઢે છે ત્યારે તે પથ્થરમાંથી સ્ત્રી બની જાય છે. અને આવી જ આ જ વાત નાવિક કહે છે. આજીવિકા મારી એહે છે, જુઓ મને વિવેક. શું કહે છે? કે આ જ મારી આજીવિકા છે, નાવ છે એ જ મારી આજીવિકા છે. તમે મનથી, વિવેકથી વિચારો કે આ મારી આજીવિકાનું સાધન છે. સ્ત્રી થતા વાર ન લાગે કાષ્ટ પાષાણે. જો તમારી ચરણ રજ એને અડશે તો એમાંથી સ્ત્રી થતાં જરા પણ વાર લાગશે નહીં. કેમ કે કાષ્ટ અને પાષણ બંને એક જ છે. જો પથ્થરમાંથી સ્ત્રી બની શકતી હોય તો આ તો કાષ્ટ છે, એમાંથી પણ સ્ત્રી બની જશે એવું નાવિક માને છે. અને એ શ્રી રામને વિનંતી કરે છે કે હું તમને આ નાવની અંદર બેસાડી શકીશ નહીં. આજીવિકા ભાંગે મારી આગે એક સ્ત્રી છે ખેર. શું થાય છે? કે જો આમાંથી સ્ત્રી બની જાય તો મને બે વાતનું દુઃખ થશે. એક તો મારી આજીવિકાનું સાધન છે એ આજીવિકા ટળી જશે, ભાંગી જશે. અને સાથે સાથે બીજું એક એ પણ દુઃખ છે કે એક સ્ત્રી ઘરે છે, બે મળીને શું જમે, હું શી કરું તાપેર. બે મળીને હું એ બંને જો સ્ત્રી બની જશે તો પછી હું એની પર એની સાર સંભાળ કઈ રીતે કરીશ, એનું ભરણ પોષણ હું કઈ રીતે કરી શકીશ. હસીને વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય તે માટે ગંગા જળ લઈ પખાડો હરી પાય. વિશ્વામિત્ર ત્યારે ત્યાં હોય છે હાજર, અને તે એમાંથી રસ્તો કાઢે છે અને તે બોલે છે કે સાચી વાત છે, રામની ચરણ રજથી સ્ત્રી થાય એવી તમારી માન્યતા છે. તે માટે એક રસ્તો છે કે તે માટે ગંગા જળ લઈ પખાડો હરિભાઈ. એના માટે તમે આ ગંગા જળ લઈ અને ભગવાનના ચરણને ધોઈ નાખો અને એમાંથી રજ છે એ રજને નીકાળી નાખો. રજ નીકળી જશે પછી જ શ્રી રામને તમારી નાવમાં બેસાડજો. હસીને હરિ હેઠા બેઠા રામ અશરણના શરણ. શું કહે છે? કે હસીને હરિ હેઠા બેઠા રામ છે એ મરક મરક મુસ્કાય છે અને તે નીચે બેસે છે. અશરણના શરણ એટલે કે નિરાધારના આધાર. નાવિકે ગંગા જળ લઈને પખાલ્યા તા ચરણ. અને આ વખતે નાવિકે ગંગા જળ લઈ અને શ્રી રામના ચરણ પખાડ્યા, ચરણ ધોયા. આવી રીતે શ્રી રામ છે એ કેવટની નાવમાં બેસી અને ગંગા પાર કરે છે. આ કાવ્યમાં શ્રી કવિ ભાલણ આ રીતની વાત કરે છે. વિદ્યાર્થી મિત્રો, કાવ્યની સમજૂતી બાદ હવે આપણે હેતુલક્ષી પ્રશ્નો કે જે પરીક્ષામાં પૂછાઈ શકે અને મહત્વના હોય એવા પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. હેતુલક્ષી પ્રશ્ન તમારે પહેલો જ પ્રશ્ન હશે અને ચાર પ્રશ્નના ચાર માર્ક હશે. પહેલો પ્રશ્ન છે, નાવિક વળતો બોલ્યો, કાવ્યના કવિ કોણ હતા? તો કવિ ભાલણ.
ત્યાર પછી બીજો પ્રશ્ન આવે છે, નાવિક વળતો બોલ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. વિદ્યાર્થી મિત્રો, આવો આવા પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. સાહિત્ય પ્રકાર પદ રચના છે. પ્રશ્ન 3, કવિ ભાલણનું ઉપનામ જણાવો. તો પુરુષોત્તમ, મેં તમને પહેલાં પણ ચર્ચા કરેલી છે કે કદાચ ક્યારેક એવું પણ બને કે કવિ ભાલણનું તખલ્લુસ જણાવો, તો એ પણ પુરુષોત્તમ આવે છે. ત્યાર પછી પ્રશ્ન 4, આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે. કવિ ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે આખ્યાન રચનાનો શરૂઆત કવિ ભાલણે કરેલી છે. ત્યાર પછી જોઈએ તો 1 માર્કના પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1 વાક્યમાં ઉત્તર આપો, એનો પણ 1 પ્રશ્નનો 1 માર્ક હશે. નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? તો નાવિક સીતા, લક્ષ્મણ, વિશ્વામિત્રને નાવમાં બેસવાની સંમતિ આપે છે. નાવિક છે એ સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર એ બધાને પોતાની નાવમાં બેસવાની સંમતિ આપે છે, પરંતુ કોને નાવમાં બેસવાની ના કહે છે? શ્રીરામને નાવમાં બેસવાની ના કહે છે. નાવિકે શાના વડે શ્રીરામના ચરણ પખાડ્યા? ગંગાજળ વડે. કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? પ્રશ્ન 3, કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? અશરણના શરણ, એટલે કે નિરાધારના આધાર. ત્યાર પછીનો પ્રશ્ન 4, અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? અને છેલ્લે નાવિકના મનનું સમાધાન કોણ કરે છે? તો કે વિશ્વામિત્ર, કેમ કે વિશ્વામિત્ર એને કહે છે કે ગંગાજળ લઈ રામના ચરણ પખાડી અને પછી રામને તમારી નાવમાં બેસાડો. આમ આ હેતુલક્ષી પ્રશ્ન અને 1 માર્કના પ્રશ્નની ચર્ચા આપણે અહીંયા કરી.